નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ રાઇટ આન્સરના NMMS વિભાગમાં. જી હા દોસ્તો, આપણે આ વિજ્ઞાન વિષયની વાત કરવાની છે આ વિડીયોમાં. આ વિડીયોમાં આપણે આજે વિજ્ઞાનનો જે પહેલો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે એમાં ધોરણ 7ના પાઠ નંબર 1 વનસ્પતિ શિક્ષણની આપણે વાત કર વનસ્પતિમાં પોષણની આપણે વાત કરવાના છે દોસ્તો. આ વિડીયો તમારા માટે IMP છે, કારણ કે NMMS ની આપણે જે પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ તેની અંદર જે 35 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે એની અંદર આ પ્રશ્નો ખૂબ જ અગત્યનો ભાગ ભજવવાના છે. માટે NMMS ની જંગમાં ફતે હાંસલ કરવા માટે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ અગત્યનો છે અને ખૂબ જ IMP પ્રશ્નોનો છે. વધુ સમય તમારો ન વેડફતા આપણે ઝડપથી વિડીયો તરફ જઈએ. આ સિવાય પણ NMMS ના આપણે સેટ અને પેટ વિભાગના વિડીયો આપણે બનાવતા રહીએ છીએ. આ સેટ વિભાગનો વિડીયો છે, પેટ વિભાગના વિડીયો તમને અવારનવાર એની માહિતી મળતી રહેશે. તો અમારી વિડીયોની અવારનવાર માહિતી મેળવવા માટે તમારે આ ચેનલને તમારી કરવી પડશે, મતલબ કે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે અને બેલ આઇકન પર ક્લિક કરીને દરેક અમારો વિડીયો આપણો લાઈક કરવો પડશે. આપણે આગળ જઈએ પ્રશ્ન નંબર 1 તરફ. પ્રશ્ન નંબર 1 છે, અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે દોસ્તો. ચાર ઓપ્શન છે, સ્વયંપોષી, પરપોષી, મૃતોપજીવી કે યજમાન. ચાર ઓપ્શનમાંથી એક જવાબ સાચો છે. તમે દર વખતે તમને કહું છું એમ તમારે આ વિડીયોમાં જે પણ પ્રશ્નો પૂછાય એ તમારે જોડે તમારી નોટ પેન રાખો અને તેમાં દરેક પ્રશ્નોના જવાબ તમે લખો અને વિડીયોના અંતે અમને કહો કે તમારે 15માંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા, કે જેથી આપણને ખ્યાલ આવે કે આપણે તૈયારી કઈ દિશામાં જઈ રહી છે. અને એ સિવાય તમે કમેન્ટમાં પણ અમને જવાબો લખીને જણાવી શકો છો કે તમારા પ્રશ્નોના જવાબ કેટલા સાચા પડે છે અને કેટલા ખોટા પડે છે. કમેન્ટમાં તમે તમારો જવાબ પણ અમને લખી આન્સર પણ તમારે તમારો લખી શકો છો. અને ખાસ બીજી વસ્તુ, આપણે આ પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ પહેલા કે અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે, તો સ્વયંપોષી, પરપોષી કે મૃતોપજીવી કે યજમાન આ ચાર નામમાંથી એક જવાબ સાચો છે. તો બબલુભાઈને આપણે બોલાવી લઈશું. બબલુભાઈ ચલો જવાબ આપવી જાઓ. તો અમરવેલ એ પરપોષી નું ઉદાહરણ છે દોસ્તો. પરપોષી એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. આપણો આ પાઠ જે છે વનસ્પતિમાં પોષણ, દરેક સજીવ પોષણ મેળવવા માટે બે રીતે સ્વાવલંબી અને પરાવલંબી બે રીતે કરતો હોય છે. જો આ તમને અહીંયા અમરવેલનું આપણે સરસ મજાનું તમને અહીં ઉદાહરણમાં આપ્યું છે. અમરવેલની વેલ તમે કદાચ જોઈ હશે, તમારા નજરમાં ના જોયું હોય તો આવી તમને જ્યાં પણ દેખાય એ અમરવેલનું ઉદાહરણ છે. અમરવેલની ઇમેજ છે જે બીજા કોઈ પણ ઝાડ કે બીજા કોઈ પણ આશરે પોતાનું જીવન વ્યતીત કરે છે. કેટલીક વનસ્પતિ એવી પણ હોય છે કે જે આ અમરવેલ જે છે એવી ઘણી બધી એવી વનસ્પતિ હોય છે કે જેમાં હરિત દ્રવ્ય હોતું નથી. હરિત દ્રવ્ય ન હોવાને કારણે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી અને આના કારણે તેઓ પરોપજીવી કે પરોપજીવી કે પરાવલંબી જીવન જીવવા માટે મજબૂર બને છે. જેમને હંમેશા બીજાના આધારે જીવન જીવવું પડે છે અને બીજાના આધારે પોતાનો ખોરાક જે તૈયાર થાય એમાંથી પોતાનો ખોરાક મેળવવો પડે છે. તો અમરવેલ એ પરપોષીનું ઉદાહરણ છે. આગળનો પ્રશ્ન લઈએ એ પહેલા તમારે ખાસ ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે. તો ક્યાં મળશે? તો કે ભાઈ પ્લેસ્ટોરમાં મળશે. પ્લેસ્ટોરમાં જઈને શું કરવાનું? તો કે ભાઈ કહેવાનું ગાય GUIDE ગાઈડ એપ લખશો એટલે આવો સિમ્બોલ વાળી તમને એપ દેખાશે. એને તમારે જેમ તમે ગેમ ડાઉનલોડ કરો છો એમ ડાઉનલોડ કરી દેવાની, એટલે મોબાઈલમાં તમારે પછી આ રીતે આપણી એપ ખુલશે. તો એપ કેમ ડાઉનલોડ કરવાની? તો એપ ડાઉનલોડ એટલા માટે કરવાની કે ધોરણ 3 થી ધોરણ 10 સુધીનું તમામ સંપૂર્ણ મટીરિયલ તમને આની અંદર મળી જશે. આ હું તમને દાવા સાથે કહું છું, હું તમને વિશ્વાસ સાથે કહું છું કે આ એપ તમે ડાઉનલોડ કરશો પછી તમારે બીજી કોઈ એપની જરૂર પણ નહીં પડે, બીજા કોઈ અધર સાહિત્યની તમારે જરૂર નહીં પડે, બધું જ તમને આમાંથી મળી રહેશે. આ સિવાય આપણે જે પણ પ્રશ્નપત્રો ના સોલ્યુશન આપણે કરાવીશું એ પ્રશ્નપત્રો તમને આની અંદર પણ મળી રહેશે અને એના સોલ્યુશન તમને વિડીયો થકી અહીંયા મળશે. તો ફરજિયાત દરેક મિત્રોએ આ એપ તમારે ડાઉનલોડ કરી દેવાની, અને એપ તમારે પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ ના કરી હોય તો અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપવામાં આવશે વિડીયોના, ત્યાં ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે લિંક પર ક્લિક કરશો એટલે તમે પ્લેસ્ટોર પર પહોંચી જશો. પ્રશ્ન નંબર 2, કઈ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે? દોસ્તો કેટલીક વનસ્પતિઓ એવી હોય છે કે જે કીટકો એટલે કે જે જીવજંતુ હોય એને પોતાની અંદર ફસાવે અને પછી એને પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આવી જે
વનસ્પતિઓ છે એ કઈ છે કે જે કીટકોનો પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે? એ અમરવેલ, બીજાસૂદ, શિકાળસ્પર્ણ કે ડી ગુલાબ? ચાર ઓપ્શન છે. તમે વિડીયોને સ્ટોપ કરીને તમારા નોટબુકમાં જવાબ લખો, અથવા તો કમેન્ટમાં તમે એબીસીડી જે પણ તમને જવાબ સાચો લાગે વિડીયો સ્ટોપ કરીને લખી દો. કારણ કે આપણે તો બબલુભાઈ રાહ જોઈને બેસીને નહીં, બબલુભાઈ તો તરત કે મને બોલાવો, અને બબલુભાઈને બોલાવીએ એટલે બબલુભાઈ આપણને કળસપણ સાચો જવાબ છે એના ઉપર ક્લિક કરીને આપણને કહી દે કે ભાઈ આ વનસ્પતિ એવી છે જે કીટકોને ફસાવે છે અને આરોગે છે. જે પણ મિત્રો આપણી ચેનલ પર નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશે, અને જે પણ મિત્રોને વિડીયો ગમે તો જ તમારે લાઈક કરવાનું, વિડીયો ના ગમે તો તમારે લાઈક કરવાનું નહીં. પણ તમને જો એમ લાગતું હોય કે ના ભાઈ વિડીયો સારો છે, સાહેબ મહેનત કરે છે અમારી પાછળ, તો તમારી વિડીયો લાઈક કરવાનો. આપણે બીજું કશું કહેતા નથી, તમને ખાલી તમારી મોબાઈલમાં તમારે એક લાઈકનું બટન દબાવવાનું કહીએ છીએ. આગળનો પ્રશ્ન જઈએ, પ્રશ્ન નંબર 3 તરફ. આપણા શરીર માટે જરૂરી એવા ખોરાક ઘટકોને શું કહેવાય? જો દોસ્તો આપણે સજીવ છીએ, સજીવને શક્તિ મેળવવા માટે, સજીવમાં શક્તિ મેળવવા માટે પોષક તત્વોની જરૂર પડે છે. પોષક તત્વોના થકી આપણે આપણા શરીરની અંદર શક્તિ મેળવતા હોઈએ છીએ. જો અમે આ વાતમાંને વાતમાં તમને જવાબ કહી દીધો, બબલુભાઈ રિસાઈ જશે, બબલુભાઈ કહેશે હું જવાબ આપવા નતો આવતો, તો આપણા શરીર માટે જરૂરી જે ખોરાકના ઘટકો આપણને પોષક તત્વોમાંથી મળે છે એ ખોરાકના ઘટકોને આપણે પોષક તત્વો કહીએ છીએ. આ કયા કયા હોય? તો કાર્બોદિત હોય, બરાબર, કાર્બોદિત હોય. જો આ આવી ગયો, આ તો એવરગ્રીન, જે ખાઈ સફરજન, અને ડોક્ટર જોડે જવું પડે નહીં. રોજ એક સફરજન ખાવ તો ડોક્ટર આપણાથી એટલો દૂર રહે, ડોક્ટર સાહેબ આપણાથી. એટલે આપણે સફરજન ખાવા જોઈએ, રોજ એક સફરજન ખાવ ગમે તેમ, તો આપણને એમાંથી કાર્બોદિત, આપણે ખોરાકના પોષક તત્વોના કાર્બોદિતમાંથી, પ્રોટીનમાંથી, પછી ચરબી, વિટામિન, આ બધા જે ખનિજ તત્વો છે, આ બધા ખોરાકના ઘટકો છે કે જે આપણને શક્તિ પૂરી પાડે છે, જેને પોષક તત્વો કહેવામાં આવે છે. તો અહીંયા એક સાથે તમારે ઘણા બધા પ્રશ્નો, એક વાક્યના પ્રશ્નોના જવાબ પણ હું તમને સોલ્વ કરવાનો પ્રયત્ન કરું છું. બે વાક્યમાં તમારે બે માર્કના પ્રશ્નો હોય, સાથે ચોપડીમાં પાઠ્યપુસ્તક નહીં પણ તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરું છું વ્યાખ્યાના સ્વરૂપમાં. આગળનો આ વિડીયો તરફ જઈએ, પ્રશ્ન નંબર 4 તરફ જઈએ આપણે, કે નીચેના પૈકી કયો સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે છે? જો મિત્રો, વનસ્પતિ એક જ એવું છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે એને આપણે સ્વાવલંબી કહીએ છીએ. બાકીના જે સજીવો છે એને ખોરાક માટે બીજા ઉપર, એટલે કે વનસ્પતિ ઉપર આધાર રાખે છે, તેને આપણે પરાવલંબી કહીએ છીએ. તો આની અંદર ચાર ઓપ્શન છે. કળસપર્ણ મેં તમને હિંટ આપી દીધી, મનુષ્ય, મોર અને લીમડો. તો આની અંદર એ કયો ખોરાક છે, કયો સજીવ છે? બીજા જવાબ પણ આવી શકે, અહીંયા લીમડાની જગ્યાએ બીજું કોઈ પણ નામ આવી શકે, મોરની જગ્યાએ બીજું કોઈ પણ નામ આવી શકે, મનુષ્યની જગ્યાએ બીજો કોઈ ઓપ્શન આવી શકે, પણ આમાં આપણે સાચો જવાબ પ્રશ્નના આધારે આપવાનો છે, વિકલ્પના આધારે નહીં. કયો સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે છે? બબલુભાઈ ટેન્ટણ, બબલુભાઈ ગયા, જવાબ બબલુભાઈ ગયા છે લીમડો. કારણ કે લીમડો શું છે? વનસ્પતિ છે. અને તમે બધાએ તો લીમડો જોયો જ છે ને, જો લીમડો ઠબક 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 કરતા આવી ગયા છે. લીમડો એટલે ઔષધિની ખાણ કહેવાય, અને દાંતણ, અને અને પાંદડાથી સ્નાન, પાંદડાને પાણીમાં ડબોડીને, એટલે શરીરના આપણા ઘણા બધા ચામડીના રોગો થી આપણે દૂર રહીએ છીએ. તો ખોરાકનો સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે છે લીમડો. યા તમારે કોઈ પણ બીજી વનસ્પતિનું પણ નામ આવી શકે છે, ચિંતા કરવાની નહીં. ઠેણ. ચલો પ્રશ્ન નંબર 5, નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે? જો આ પ્રશ્ન તમારે આગળ અલગ સ્વરૂપે આવેલો, અહીંયા મેં તમને બીજી સ્વરૂપે પ્રશ્ન મૂક્યો છે કે કઈ વનસ્પતિ કીટાહારી છે, કે કઈ વનસ્પતિ કીટકો કે વનજીવ જંતુઓના પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે? અમરવેલ, કળસપર્ણ, અડુની વેલ કે વાંસ? ચાર ઓપ્શન છે, ચારમાંથી એક જવાબ સાચો છે. કારણ મેં તમને કહ્યું કે કીટકોને આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવાય છે, અને એનો સાચો જવાબ બબલુભાઈ જવાબ આપી જાવ તો બબલુભાઈ, બબલુભાઈ કયા? બી, કળસપર્ણ. હવે કળસપર્ણનો કેમ એનું નામ એવું પડ્યું છે? કારણ કે એનો આકાર કળસ જેવો હોય છે, કળસ જેવો આકાર હોય, જીવડું ઉડતું ઉડતું અહીંયા આવે અને આ મોઢું એનું બંધ કરી દે, જીવડાના અંદર સમાઈ લે, પછી એ જીવડાને પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે, એટલે એને કળસપર્ણ કહેવામાં આવે છે, બરાબર દોસ્તો. અને બીજી ખાસ વસ્તુ, આપણે દરેક પ્રશ્નનો જવાબ તમારે નોટબુકમાં મેં કહ્યું એમ લખવાનો છે, કે જેથી આપણને ખબર પડે જો, અને આપણે ફતેહ હાંસલ કરવાની છે એનએમએમએસ વિભાગમાં. આગળનો પ્રશ્ન નંબર 6, નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે? એ રાઇઝોબિયમ, બી લાયકન, સી મશરૂમ કે ડી લીલ?
चार ऑप्शन छे, चार में से एक सही है, बाकी के तीन गलत है। बबलू भाई को बुलाया जाए। बबलू भाई जवाब आप पाई जाओ। चलो हवे आनो जवाब है ना प्रश्न में छुपायेलो छे। मैं तमने एम कहू छू प्रश्न बबलू भाई कही दीधु लील, बराबर। मैं तमने कहू के दरेक प्रश्न नो जवाब एना प्रश्न में छुपायेलो होय छे। हरित, हरित એટલે આપણને ખબર હોય, હરિત એટલે શું કહેવાય, લીલો, લીલો કલર હોય એને હરિત કહેવામાં આવે છે। તો લીલ કેવી હોય છે, લીલી હોય છે, વનસ્પતિમાં પાંદડા એ બધાની અંદર એ હરિત દ્રવ્ય, એનો લીલો રંગ જે છે એ એના અંદર રહેલા હરિત દ્રવ્યના આભારી હોય છે। તો આનો જવાબ આવશે લીલ, અને લીલનો રંગ હરિત દ્રવ્યના આભારી છે। અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, કે તમે જાણો છો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શું છે, પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે। આગળનો પ્રશ્ન તરફ જઈએ આપણે। એ પહેલા જોઈ લો કે લીલ તો તમે બધા જોઈ જશે, તળાવ પાણી જ્યાં ભરાઈ રહેતું હોય, પાણી જ્યાં જમા થતું હોય ત્યાં જો તળાવમાં આવી લીલ જોવા મળે। તે સિવાય આપણે પગથિયા હોય, માટલું આપણે પાણી જ્યાં જમતું હોય, ઇવન આપણી ચોકડીમાં જે ચોકડી હોય આપણે ત્યાં નળ ટપક 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 થતો હોય, જે ના થવું જોઈએ, પણ જો થતો હોય તો ત્યાં પણ નીચે લીલ બાજી જાય છે, એને આપણે દૂર કરવી જોઈએ। લીલ એક પ્રકારની વનસ્પતિ છે। પ્રશ્ન નંબર 7, કોને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે? સાથે તમને એક ઇમેજ આપી છે સમજવા માટે, તમારે આકૃતિ પૂછાય નામ નિર્દેશ વાળી તો પણ આ કામમાં આવ્યું છે, તમારે આકૃતિ છોડના ભાગોની નામ નિર્દેશ વાળી આકૃતિ પૂછાય તો છોડના ભાગો પુષ્પ, પર્ણ, પ્રકાંડ અને મૂળ કઈ કોને વનસ્પતિનું રસોડું કહે છે? વાસને, પર્ણને, સૂર્યપ્રકાશને કે ગેસને? જો ગેસ, ગેસમાં તો ભાઈ ખોરાક બને બને ને, આપણે ઘરમાં ગેસ હોય એટલે રસોડામાં ગેસ હોય, ગેસમાં રસોડું હોય નહીં। સૂર્યપ્રકાશ અને પર્ણ અને વાસ ચારમાંથી એક ઓપ્શનનો જવાબ સાચો છે બબલુભાઈ। બબલુભાઈ કહે છે પર્ણને, વનસ્પતિનું રસોડું પર્ણને કહેવામાં આવે છે। તો કેમ કહેવામાં આવે છે? તો જો પર્ણ આઈડિયા, પર્ણ એટલે આપણા દેશી ભાષામાં આપણા પાંદડા, પોંદડા ભાઈ, પોંદડા બરાબર, પાંદડા। તો આ પર્ણની અંદર જે હરિત દ્રવ્ય હોય છે એ હરિત દ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં, આપણા સૂર્યદાદા હોય છે એ સૂર્યપ્રકાશની હાજરીનો કાર્બન ડાયોક્સાઇડ, કાડા જે કહેવાય, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને, અને બીજો પાણી, પાણી આપણે જે મને પાણી રેડે મૂળિયમથી પાણી શોષે અને આકાશમાંથી કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશ લે, એનો સૂર્યપ્રકાશને અને કાર્બન ડાયોક્સાઇડ પાણીનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે। વનસ્પતિ જાતે ખોરાક બનાવે, એને મમ્મીની જરૂર પડે ને, એક મમ્મી મને બનિયાલ શાક બનિયાલ કે મેગી બનિયાલ કે રોટલી બનિયાલ, છોડ કોઈ વનસ્પતિને જાતે ખોરાક બનાવે અને બીજા ઉપર આધાર રાખવો પડે નહીં। પ્રશ્ન નંબર આગળ જઈએ, જે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તેમને શું કહેવાય? જો પાઠનું નામ છે વનસ્પતિમાં પોષણ, હવે અંદર બે વિભાગ મેં તમને શરૂઆતમાં કહેલા કે જે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તેમને શું કહેવાય? પરાવલંબી, સ્વાવલંબી, મૃતપોષી કે સહજીવન? પ્રશ્નમાં જવાબ છે જાતે, જો જાતે બનાવે, જાતે તો તમે આવાનો વિચાર લખો, મેં તમને હિંટ આપી દીધી કે જાતે એટલે શું, તો ચાર ઓપ્શન છે એ બી સી ડી, એમાંથી એક જવાબ સાચો છે। બબલુભાઈ જવાબ આપવા અધીરા બની ગયા છે, બબલુભાઈ તો બહુ ઉતાવળ છે, મને કહે છે તમે બહુ વાર કરો, તમે મને ફટફટ જવાબ આપો, બોલાવી લેવાનું, આપણે બોલાવી લઈએ, આપણે કઈ ના છે બરાબર। સ્વાવલંબી, સ્વાવલંબી પોષણ એ સાચો જવાબ છે, કારણ કે આમાં જુઓ તમને અહીંયા જવાબ મળી જશે, જાતે, જાતે એટલે પરાવ, પરાવ એટલે બીજા ઉપર આધાર રાખવો પડે, મૃતપોષી એટલે મરેલા ઉપર આધાર, મરેલા જે જીવ હોય એના ઉપર, સહજીવન એટલે સાથે જીવન કરીને, અને સ્વાવલંબી એટલે પોતાનો ખોરાક જાતે બનાવે અને બીજા કોઈની આધાર રાખવો પડે નહીં। તો એને આપણે એનો જવાબ આવશે બી, સ્વાવલંબી। પ્રશ્ન નંબર 9, લીલી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા માટે શાની આવશ્યકતા હોય છે? લીલી, મેં તમને ત્રણ આગળના વિડીયોમાં જવાબ કહી દીધો તમને આનો, કે લીલી વનસ્પતિને પોતાનો ખોરાક બનાવવા શાની, આમાંથી ચાર ઓપ્શન છે, એમાંથી અંગારવાયુની જરૂર હોય, પાણીની જરૂર હોય, સૂર્યપ્રકાશની જરૂર હોય, કે પછી આપેલા તમામ એટલે કે બધાની જરૂર પડે। હવે તમને કહી દઉં અંગારવાયુ એટલે શું, તમને પૂછાય પ્રશ્ન અંગારવાયુનો, જગ્યાએ બીજો કોઈ જે નામ છે મેં તમને કહેલું કાર્બન ડાયોક્સાઇડ, તો કાર્બન ડાયોક્સાઇડનું બીજું નામ આપણે અંગારવાયુ પણ કહેવામાં આવે છે। તો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે અંગારવાયુ, પાણી અને સૂર્યપ્રકાશ, તો આનો જવાબ શું આવશે બબલુભાઈ? બબલુભાઈ તો કહેવાના ડી, તમામ। આ ત્રણે ત્રણ હોય તો વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે। આગળનો પ્રશ્ન જોઈ લે, ઓ ભાઈ જો ટબક 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 કરતા બબલુભાઈ એમના પપ્પાના ખભે બેહીને નીકળી પડ્યા છે આગળના વિડીયો જોવા માટે, બરાબર। પ્રશ્ન નંબર 10, લીલી વનસ્પતિઓને શું કહેવાય? બરાબર, લીલી વનસ્પતિઓને શું કહેવાય? સ્વાવલંબી કહેવાય, તૃણાહારી કહેવાય, શાકાહારી કહેવાય કે
માંસાહારી કહેવાય. ચાર ઓપ્શન છે, ચારમાંથી એક જવાબ સાચો છે, બીજા ત્રણ જવાબ ખોટા છે. તમારે સાચો જવાબ કમેન્ટ બોક્સમાં લખવાનો છે અને તમારા નોટમાં પણ લખવાનો છે. અમને ટોટલ 15માંથી કેટલા સાચા પડે કહેવાનું છે, ભૂલવાનું નથી. આપણે તમારે જો બીજું કંઈ માગતા નથી, ખાલી કમેન્ટમાં તમને અમે જણાવો કે ભાઈ તમારે કેટલા જવાબ સાચા પડ્યા, કારણ કે હું કહું છું કે એક હાથે તાળી પડે નહીં. એના માટે તમારો સપોર્ટ ને અમારો સપોર્ટ બંને સાથે મળશે તો NMMS તો શું છે, આપણે આ પરીક્ષાના તો રમતા રમતા પાસ કરી દઈશું. બરાબર, તો લીલી વનસ્પતિઓને શું કહેવાય, સ્વાવલંબી, તૃણાહારી, શાકાહારી કે માંસાહારી? બબલુભાઈ, બબલુભાઈ જવાબ કયો? સ્વાવલંબી. કેમ સ્વાવલંબી કહેવાય? કારણ કે પોતાનો ખોરાક જાતે બનાવે છે. બરાબર, આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 11. પર્ણની સપાટી પર આવેલા છિદ્રોને શું કહે છે? પર્ણની ઉપર નાના નાના છિદ્રો આવેલા હોય એને શું કહેવાય? દલપત્ર કહેવાય, વ્રજપત્ર કહેવાય, પર્ણરંધ્ર કહેવાય કે શિરાની વિન્યાસ કહેવાય? બબલુભાઈ ઢેંટણ ઢેંટણ. હા, જવાબ છે સી, પર્ણરંધ્ર. જ્યાં તમને એવું લાગે કે બબલુભાઈ બહુ જલ્દી આવી જાય છે ત્યાં તમારે વિડીયોને સ્ટોપ કરીને તમારો જવાબ લખવાનો. આપણે બબલુભાઈ ચાહીએ ત્યારે આપણે ઉભા રાખી શકીએ છીએ. તમારા હાથમાં મેં આપ્યું છે એટલો પાવર તમારી જોડે મેં તમને આપ્યો છે કે તમે બબલુભાઈને ઉભા રાખી શકો છો. તમારે ખાલી વિડીયો સ્ટોપ કરો, બબલુભાઈ જોવા છે તો ઉભા રહી જશે. બરાબર, આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 11 ની વાત કરતા હતા આપણે કે આનો જવાબ શું આવે, તો બબલુભાઈ કહી દીધું પર્ણરંધ્ર. પર્ણરંધ્ર શું છે? તો પર્ણરંધ્ર એ વનસ્પતિના જે પાંદડા હોય એના ઉપર આવેલા નાના નાના છિદ્રો છે, છિદ્રો છે. બરાબર, એ વાતાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ છિદ્રોના મારફતે એ લે છે અને આ છિદ્રો રક્ષક કોષો દ્વારા એ એનું રક્ષણ કરતા હોય છે, એટલે આવા છિદ્રોને પર્ણરંધ્ર કહે છે. એક વાક્યમાં પ્રશ્ન, પર્ણરંધ્ર કોને કહેવાય? તો પર્ણરંધ્ર કોને કહેવાય? તો તમને જવાબ આવડી ગયો ને કે વનસ્પતિના પાંદડા પર આવેલા નાના છિદ્રો વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ લે છે, આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે અને આવા છિદ્રોને પર્ણરંધ્ર કહે છે. આગળનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ દર્શાવે છે? ફરી આવી ગયું ભાઈ, ડેન્ટનાયનના ઉદાહરણ તમે આગળ જોઈ લીધા, આની મેં ઇમેજ તમને પહેલા વિડીયોમાં બનાવી બતાવેલી. પહેલા વિડીયોનો જે જવાબ છે એ જ આમાં છે. નીચેના પૈકી કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ દર્શાવે છે? અમરવેલ, મશરૂમ, વાંસ કે લાઇકેન? ચાર ઓપ્શન છે, ચારમાંથી એક સાચો છે. બોલો ફટાફટ જલ્દી. કહી દીધું તમે, બબલુભાઈ રહી જાય છે, બબલુભાઈ ભૂલી ગયા આપણે બબલુભાઈ બોલાવાના. સાચો જવાબ છે અમરવેલ. બરાબર, પરોપજીવી એટલે બીજા ઉપર આધાર રાખે છે, એ પોતાનો જાતે ખોરાક બનાવી શકતો નથી, એને બીજા ઝાડ કે બીજા છોડ કે બીજા વેલાના ગમે તેનો આશરો લઈને એના ઉપર ચડીને પોતાનો ખોરાક બનાવે, એમાંથી શોષે છે. આગળનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી છે? મૃતોપજીવી, કળશપર્ણ, કઠોળ વર્ગની, અમરવેલ કે બ્રેડ પરની ફૂગ? આમાંથી એક જવાબ સાચું છે, બાકીના જવાબ ખોટા છે. સજીવો મૃતોપજીવી એટલે એમાં જે મરેલા સડેલા એનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે, બીજાના આધારે બને છે. ચાર ઓપ્શન છે, ચારમાંથી કયો જવાબ? બબલુભાઈ કહી દો હળવા, અમને અમારા છોકરા રાહ જોઈ રહ્યા છે. બ્રેડ પરની ફૂગ. બરાબર, સજીવો મૃત અને સડી ગયેલા મૂલ્યોમાંથી પોષણ મેળવે છે તેને મૃત કે મૃતોપોષી કે મૃતોપજીવી કહે છે, એમાં આવે છે ફૂગનો સમાવેશ થાય છે. તમે બ્રેડ જોઈ છે, ફૂગ પરની જે બગડી જાય છે, બ્રેડ પર ફૂગ કેવી બાજી જાય છે, એ ફૂગ એક પ્રકારની વનસ્પતિ છે અને એ સડી જાય છે, આપણે પછી એને ખાતા નથી, એ ફેંકી દે છે અને એ કામમાં આપણે આવતી નથી કારણ કે એની ઉપર આવી ફૂગ બાજી જાય. બરાબર, આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 14. વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના કોને ગણાવી શકાય? બરાબર, એના વનસ્પતિમાં મેં તમને ચાર ભાગ કયા હતા, ફળને, પર્ણને, પ્રકાંડને કે મૂળને, ક્યાં ખોરાક બને, વનસ્પતિનું રસોડું કોને કહેવાય એવો પ્રશ્ન પણ પૂછાય, વનસ્પતિનું કારખાનું, ખોરાક બનાવવાનું કારખાનું કોને કહેવાય એવો પણ પૂછાય. અરે બબલુભાઈ ફટાક લેતા કાઢી ગયો આખત. જવાબ છે પર્ણને, પાંદડામાં. બરાબર, હરિતદ્રવ્ય હોય એટલે અહીંયા બનાવે છે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 15. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરમાં તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને શું કહે છે? સજીવો દ્વારા પ્રશ્ન અંદર જવાબ હોય ખોરાક ગ્રહણ કરવાની અને શરીરમાં તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? પ્રકાશ સંશ્લેષણ, ઉત્સર્જન, પોષણ કે શ્વસન? ચાર ઓપ્શન છે, બબલુભાઈ જવાબ આપવી જશે. એને કહેવાય છે પોષણ. પાઠનું નામ છે વનસ્પતિમાં પોષણ, તો એને કહેવાય પોષણ. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરમાં તેનો ઉપયોગ કરવાની જે પ્રક્રિયા હોય એને આપણે કહીએ છીએ પોષણ. બરાબર, તો આપણા આજના વિડીયોના અહીંયા 15 પ્રશ્નો પૂરા થયા. 15 માંથી તમારે કેટલા સાચા પડ્યા મને વિશ્વાસ છે
15માંથી 15 સાચા પડે એવી આપણે આશા રાખીએ, પણ વાંધો નહીં, 10 પડે તોય બી વન નહીં, 9 પડે. હું તો કહું 15માંથી એકે ના પડે તો ડરવાનું નહીં. આપણે અહીંયા શીખવા આવ્યા છીએ, શીખીને આવ્યા નથી. તો અહીંયા તમને ઘણું બધું શીખવા મળશે. વિડીયો જોયા પછી તમારે 15માંથી 15 સાચા પડે એની આપણી ગેરંટી, બરાબર? તો હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ જાહેર કરીએ છીએ, અને તમને ટાટા બાય બાય મિકી માઉસ કહેવા આપણને આવી ગયું છે. ટાટા બાય બાય મિકી માઉસ. જય હિન્દ, જય ભારત.